નમસ્તે બાળકો કેમ છો બધા મજામાં ને મારા તરફથી તમને બધાને હેપી નીયર ધોરણ ચાર વિશે પર્યાવરણની અંદર પ્રથમ સત્રના એકથી તેર પાર્ટ આપણા પૂરા થઈ ગયા એકથી તેર પાર્ટ આપણા ચાલી ગયા એની એકમ કસોટી પણ લેવાશે હવે આપણે બીજા સત્રની શરૂઆત કરીએ બીજા સત્રની શરૂઆત આપણે પાર્ટ નંબર ચૌદથી કરીએ બાળકો આ પાટની અંદર આપણે ખેતર વિશે ભણવાના છીએ ખેતરો તો તમે જોયા હશે કે ખેતરોની અંદર વિવિધ પાકો થતા હોય છે તો આ પાટની અંદર આપણે ખેતર વિશે ભણીએ પાટ નંબર ચૌદનું નામ છે રાજુનું ખેતર શું નામ છે પાટનું રાજુનું ખેતર પાટની શરૂઆત કરીએ હું રાજુ છું મારા પિતા ખેડૂત છે અમે ગુજરાતના ઈડર ગામ તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ રાજુ શું કહે છે કે હું મારા પિતા ખેડૂત છે અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ ઓક્ટોમ્બર મહિનો ચાલી રહ્યો છે દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે ઓક્ટોમ્બર મહિનાની અંદર ડુંગળીના પાકની ડુંગળીના પાક માટે ખેતરની તૈયારી થતી હોય છે જેથી તેઓ ઓક્ટોમ્બર મહિનાની અંદર ડુંગળીના પાકની તૈયારી કરી રહ્યા છે ખેતરની અંદર આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે હવે પાકની ડુંગળીના પાકની તૈયારી કરવાની હોવાથી ખેતરની અંદર ઘણા બધા કામ કરવાના હોય છે તો રાજુ શું કરે છે કે પિતાજીને મદદ કરવા ખેતરે જાય છે પિતાજી મદદ પિતાજીની મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને ખેતરને નરમ અને પોચું બનાવવા માટે રાજુના પિતાજી શું કરી રહ્યા છે કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે શોધી કાઢો રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે જમીનને નરમ બનાવવા માટે શું કહે છે કે રાજ્યના વિસ્તારની અંદર કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે તમારા તમારી નોટમાં દોરો અને લખો શું કરવાનું છે કે કે આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહે છે તે તમારી નોટમાં દોરો અને તેના વિશે ચર્ચા કરવાની છે તેના વિશે લખવાનું છે હવે આપણે આગળ જોઈએ કે બીજની વાવણી આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે ખેતરની અંદર ડુંગળીના બીજ વાવીએ તો ડુંગળી થાય જેથી રાજુના પિતાજી આ વર્ષે પણ ડુંગળીના બીજ વાવશે બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે એમ રાજુ કહે છે જો આ ખેતર છે અને આ રાજુના પિતાજી બળદ બળદ અને આ હળ વડે એ ચાસમાં જ્યાં રહ્યું ને એ ચાસ ચાસની અંદર બીજ નાખીને ફાવી રહ્યા છે પરંતુ પિતા કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે રાજુના પિતાજી શું કહે છે કે બીજને તેના યોગ્ય અંતરે વાવીએ તો જ બીજ સારા ઉગે એને દૂર દૂર પણ ન નાખવા અને ખૂબ નજીક પણ નાખવા જોઈએ નહીં તેના ચોક્કસ અંતરે યોગ્ય અંતરે તેને વાવવા જોઈએ એમ ક એમ રાજુના પિતાજી રાજુને સમજાવી રહ્યા છે આ કામ સરળ નથી તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે આવું આ રાજુ કહે છે આગળ જોઈએ ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે ચર્ચા કરો તો ખેતર ખેડવા માટે જો આ રાજુ રાજુઓના વિસ્તારની અંદર ખેતર ખેડવા કોદાળીનો ઉપયોગ થાય છે બરાબર હળનો પણ ઉપયોગ થાય તેમજ ટ્રેક્ટરનો પણ ઉપયોગ થતો હોય છે જો આ ચિત્રની અંદર ખેતર આપેલું છે એ ખેતરની અંદર પાકની વાવણી થયેલી છે અને એ કેટલી સરસ અને સુંદર દેખાઈ રહ્યું છે યોગ્ય અંતરે વ્યવસ્થિત વાવવામાં આવેલી છે અંકુર દેખાશે બીજને વાવ વાવ્યાને વીસ દિવસ થઈ ગયા બીજને વાવ્યાને વીસ દિવસ થઈ ગયા ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઊગ્યું છે નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી મમ્મી કાકા અને હું હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ હવે ડુંગળી ડુંગળીનો પાક તો ડુંગળીના બીજ વાવી દીધા અને વી બીજ પણ વીસ દિવસે ઊગી નીકળે તે સાથે સાથે ના નિંદણ પણ ઊગી નીકળતું હોય છે જો એ નકામું નિંદણ કે ઘાસ એને એ નીંધી લેવામાં એનું નિંદણ કરવામાં ન આવે તો પાક યોગ્ય રીતે સારો થતો નથી જેથી ડુંગળી સિવાયનો બીજો જે નિંદણ છે એને નીંદી લેવું જોઈએ તો પાક સારો અને વ્યવસ્થિત થાય છે ઉગીલા છોડ ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે રાજુ શું કહે છે કે ડુંગળીના પાકને જોઈને મને ખૂબ આનંદ થાય છે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તેને લણવું પડશે રાજુને અંદાજ આવી ગયો કે પાન પીળા પીળા અને સુકાઈ ગયા છે એનો મતલબ કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને દોરો હવે બાળકો તમારે શું કરવાનું છે કે ખેતરની અંદર તમે જે પાક જોયા હોય એ તમારે તમારી નોટની અંદર પાકને દોરવાના છે બાળકો આ પાઠ આપણે આટલો ભણીએ બાકીનો પાઠ આપણે બીજા વિડીયોની અંદર ભણીશું